ખેડાના મહુદામાં શાંતિ ડહોળનારની ધરપકડ કરવામાં આવી. ખેડાના મહુદામાં શાંતિ ડહોળવા મામલે ફરિયાદ બાદ ધરપકડનો દોર શરૂ થયો છે. આ મામલે પોલીસે 3 અલગ અલગ ફરિયાદ નોંધી છે, જેમાં પ્રથમ ફરિયાદમાં સોશિયલ મીડિયા શાંતિભંગ થાય તેવું વિવાદિત પોસ્ટ કરનાર 3 લોકો સામે ગુનો દાખલ છે. બીજી ફરિયાદમાં ફરિયાદ કરવા આવેલા ફરિયાદીની ગાડી પર 100 વધુના ટોળાએ કરેલા હુમલાની ફરિયાદ નોંધવામાં આવી છે. અને ત્રીજી ફરિયાદમાં ઘટના દરમિયાન રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને વિડીયો કેમ ઉતારે છે તેમ કહી મોબાઈલ છીનવી લીધો અને તે બાબતની ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે એક મૌલવી સહિત 37 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં 12 જેટલા લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. સમગ્ર મહુદા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તેની વિરુદ્ધ પોલીસ કડક પગલાં ભરશે. મહુદામાં સોશિયલ મીડિયામાં શાંતિ ડહોળાય તેવી ટિપ્પણી થતા એક જૂથે પોલીસ ફરિયાદ કરી હતી. તે સમયે ફરિયાદ કરનાર 3 યુવકો પર હુમલો થયો હતો. વાહન પર ટોળાએ હુમલો કરતા ચકચાર મચી છે. મોરવા અડફમાં સબસ્ટેશન બની ગયું છે પાણીનું સ્ટેશન. તંત્રના બાપે પંચમહાલના મોરવા હડફનું સબસ્ટેશન પાણીનું સ્ટેશન બની ગયું છે. ભારે વરસાદ બાદ તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ફરી વળ્યા. પંચમહાલ મોરવા હડફના મોરા રતન તલાવડીના પાણી નજીકના સબસ્ટેશનમાં ફરી વળ્યા. વરસાદી વિરામ બાદ પણ તળાવ ઓવરફ્લો થતા ચારે તરફ પાણી જ પાણી છવાઈ ગયું. તળાવના કેચમેન્ટ વિસ્તારમાં ઢીચણસમા પાણી હજુ પણ ભરાયેલા છે. પશુ દવાખાના અને સીએચ સેન્ટરમાં ઢીચણસમા પાણી ભરાઈ ગયા. પાણીના કારણે સબસ્ટેશન બંધ કરી અન્યત્ર ખસેડવામાં આવ્યું. પાણીના નિકાલ માટે જેસીબી મશીન વડે ગટર ખોદવામાં આવી. કેનાલના પાણીએ સુરેન્દ્રનગરના ખેડૂતોની પથારી ફેરવી, ખેતરો ખેદાન મેદાન. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ગંજેડા ગામના ખેડૂતોની હાલત કફોડી બની. ખેડૂતોને રોવાનો વારો આવ્યો. ધાંગધ્રા તાલુકાની ભારત માઇનોર કેનાલના ઓવરફ્લો પાણીનો ખેતરો તરફ નિકાલ કરાયો. ગંજેડા ગામની 1000 વધારે વીઘા જમીન પર કેનાલના પાણી ફરી વળ્યા. નર્મદા વિભાગની બેદરકારીથી ગંજેડા ગામની 90 વધુ ખેડૂતોની હાલત કફોડી બની. કેનાલના પાણીએ ખેડૂતોની પથારી ફેરવી. 1000 વીઘા જમીનમાં પાક પાણીમાં ડૂબી જતા મહેનત ધોવાય. પાકનો સત્યાનાશ થતા ખેડૂતોની કમર તૂટી. કપાસ, મગફળી સહિતના પાકો સંપૂર્ણ નિષ્ફળ જતા રોવાનો વારો આવ્યો. ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા ઉભી થાય છે. અનેક વખત તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે ખેડૂતોએ વહેલી તકે આ સમસ્યાના ઉકેલની માંગ કરી. તેમજ આ સમસ્યા નહીં ઉકેલાય તો ગાંધી ચિંતા માર્ગે આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે. ત્યારે હવે આ સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે તે જોવું રહ્યું. આકાશી તબાહી બાદ દ્વારકામાં 20 દાંડિયાથી ખેડૂતો ધંધે લાગ્યા. દ્વારકા પંથકમાં આકાશી તબાહી, વીજ દાંધિયા શરૂ થઈ ગયા. આકાશી આફતને એક મહિનો થવા આવ્યા છતાં દ્વારકા પંથકમાં 24 કલાક લાઇટ ના આવતા લોકો પર પરેશાન બન્યા છે. દ્વારકા જિલ્લાના ધરતીપુત્રો વીજ દાંધિયાને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતોને કટકે કટકી અને ઓછા પાવરની વીજળી મળવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. દ્વારકા જિલ્લાના ખંભાળા તાલુકાના હરિપર સહિતના ગામડાના ખેડૂતો વીજળી સમયસર ન મળતા પાકને બચાવવા વીજળીની રાહ જોઈને બેસી રહ્યા છે. હાલ મગફળી, કપાસ સહિતના પાકોને પીએચ જરૂરી છે, પરંતુ વીજળી પૂરતી નથી મળતી. મળે છે તો ઓછા વોલ્ટ આવે છે અને ઇલેક્ટ્રિક મોટરો પણ બળી જવાની સમસ્યા થાય છે. ઇલેક્ટ્રિક મોટરો બળી જવાને કારણે 4-5 હજારનો ખર્ચ પણ ભોગવવો પડે છે. આ અંગે ખેડૂતો અવારનવાર વીજ કંપની ખાતે રજૂઆત કરે છે, પરંતુ ખેડૂતોની સમસ્યા સાંભળવા વાળું કોઈ નથી. પીજીવીસીએલની બેદરકારીના કારણે નવો પાક પણ નિષ્ફળ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. મા અંબાજીના ભક્તિમાં રંગાયા પોલીસ જવાનો સુરક્ષાની સાથે અડીખમ સેવા. કોઈ શંખ વગાડી રહ્યું છે, કોઈ ધજા લહેરાવી રહ્યું છે, બોલ માડી અંબે જય જય અંબેના નારા લગાવી રહ્યું છે. કોઈ તાલીઓના તાલથી ભક્તોને ઉત્સાહ વધારી રહ્યું છે, કોઈ નાચી રહ્યા છે. સુરક્ષાની સાથે ભક્તિના રંગમાં રંગાયેલા પોલીસ જવાનોના આ દ્રશ્યો છે અંબાજીના. અહીં પૂનમના મેળાને લઈ લાખો ભક્તો ઉમટી રહ્યા છે. પગ મૂકવાની પણ જગ્યા નથી. ભક્તોનું કિડિયારું ઉભરાયું છે. સૌ કોઈ માની ભક્તિમાં લીન છે, ત્યારે ગુજરાત પોલીસના જવાનો પણ સુરક્ષાની સાથે ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. અંબાજી મંદિરની અંદર પોલીસ જાણે ભક્તોનો ઉત્સાહ વધારી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પગપાળા આવેલા ભક્તોને પોલીસ જવાનો જય જય અંબેના નાદ સાથે ઉત્સાહ વધારી રહ્યા છે. સેવા, સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસ પણ માની ભક્તિમાં રંગાઈ ગઈ છે. રાઉન્ડ ધ ક્લોક અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માઈ ભક્તોને મંદિર પરિસરમાં માતાજીના સુગમતાથી સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસના જવાનો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે. અંબાજી મેળામાં પોલીસે કરી સફાઈ, સુરક્ષાની સાથે અનોખી સેવા. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પોલીસનો વધુ એક ચહેરો જોવા મળ્યો. મેળામાં યાત્રિકોની સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ખડે પગે રહેતી ગુજરાત પોલીસ સતત કામગીરી કરી રહી છે. મંદિર પરિસરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા મહિલા પોલીસ કર્મચારીએ પોલીસનું ગૌરવ વધાર્યું. અંબાજી મંદિર પરિસરમાં મેળા દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષાની ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ પોતાની ફરજ ઉપરાંત મંદિર બંધ થયા બાદ મંદિરને સ્વચ્છ રાખવા જાતે સફાઈ હાથ ધરી હતી. અધિકારી તેમજ પોલીસ કર્મી હોવા છતાં નિર્દોષ ભાવે સફાઈની સેવા કરતા આ પોલીસ કર્મીઓ અન્ય પોલીસ કર્મચારીઓ માટે એક દાખલારૂપ બન્યા છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ આપ્યો હતો. અંબાજી મેળામાં પોલીસની અભેદ સુરક્ષા, 650 આંખોથી એક એક ખૂણા પર નજર.
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને ભક્તોમાં ઉત્સાહ આસમાને છે. દેશ વિદેશમાંથી લાખો ભક્તોએ અંબાજીમાં ધામા નાખ્યા છે. લાખો માઈ ભક્તોથી અંબાજી ઉભરાયું છે. ચારે કોર બોલમાળી અંબે જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે મેળામાં પોલીસે અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. 650 વધુ આંખોથી એક એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. લાખો ભક્તોની સુરક્ષાને લઈને બનાસકાંઠા પોલીસ સજ્જ છે. અંબાજી વિસ્તારને 650 અલગ અલગ જાતના સીસીટીવી કેમેરા, 2 ડ્રોન કેમેરા અને 20 જેટલા બોડી વોર્ન કેમેરા થકી લાખો લોકો ઉપર બાજ નજર રાખી રહ્યા છે. સાથે જ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરામાં SRS સિસ્ટમ લગાવાય છે, જેથી પોલીસના ડેટાબેઝના આરોપીઓ મંદિર વિસ્તારમાં પ્રવેશે તો આ સિસ્ટમ તરત જ પોલીસને એલર્ટ કરે છે, જેથી પોલીસ આરોપીઓ પર તુરંત જ પગલાં લઈ શકે. ત્યારે મેળા દરમિયાન અંબાજી વિસ્તારમાં કોઈ ચોરી, ખિસ્સાકાતરું કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને બનાસકાંઠા પોલીસ ત્રીજી આંખથી સજ્જ થઈ સતત લાખો લોકો પર નજર રાખે છે. અંબાજીમાં બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ તેમજ ડોગ સ્કોડથી પણ તપાસ થઈ રહી છે. એક સ્તર પર 10 લાખથી વધુ ભક્તો આવતા હોય ત્યારે સુરક્ષાનો સવાલ મોટો થઈ જાય છે. અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળામાં સુરક્ષા ખાસ વ્યવસ્થા કરાય છે. મેળા દરમિયાન જ બનાસકાંઠા પોલીસે અંબાજી મંદિરમાં બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ તેમજ ડોગ સ્કોડથી તપાસ કરી હતી. મંદિર પરિસરમાં ફૂલછોડના કુંડાથી લઈને યાત્રીઓના પર્સ થેલાની પણ તપાસ કરાઈ હતી, જોકે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ તેમજ ડોગ સ્કોડ દ્વારા અંબાજી મંદિર પરિસરના વિવિધ વિસ્તારમાં સઘન તપાસ કામગીરી હાથ ધરી હતી. જ્યાં ફૂલ હોય કે પછી ફૂલ ઝાડના કુંડા હોય આ તમામ વસ્તુની વિવિધ અત્યાધુનિક સાધનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે લાઇનમાં ઉભા રહી મંદિરમાં દર્શને જતા યાત્રિકો પાસે ના પર્સ કે થેલીને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે BDDS ટીમની સાથે ડોગ સ્કોડ દ્વારા પણ અનેક વસ્તુઓની ચકાસણી કરાઈ હતી, જોકે આ તમામ તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. મનોકામનાના પૂર્ણ થતા ભક્ત 7 દિવસથી દંડવત પ્રણામ કરી અંબાજી પહોંચ્યો. ભાદરવી પૂનમના મહામેળાને લઈને લાખો માઈ ભક્તો દૂર દૂરથી પગપાળામાં અંબાના ધામમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે. માનેલી મનોકામના પૂર્ણ થતા ભક્તો અંબાજીના શક્તિપીઠથી અંબાજી મંદિરમાં દંડવત પ્રણામ કરતા પહોંચી રહ્યા છે. ત્યારે ગોધરાથી સતત 7 દિવસ ચાલીને 2 યુવકો અંબાજી પહોંચ્યા. અંબાજી શક્તિપીઠથી હાથમાં માતાજીની ચુંદડી અને શ્રીફળ સાથે દંડવત પ્રણામ કરતા કરતા માતાજીના દર્શન કરવા પહોંચ્યા. ભક્તોએ કહ્યું હતું કે ચાલીને આવ્યા બાદ પણ અમને જરા પણ થાક લાગ્યો નથી, તે માતાજીની કૃપા છે. માતાજી અમારા તમામ દુઃખો હરી લે છે. છેલ્લા 9 વર્ષથી યુવાન ગોધરાથી અંબાજી ચાલીને આવે છે. ડીસાના ઢુવા ગામમાં ભક્તો માટે કુલ્ફી કેમ્પનું આયોજન. ભાદરવી પૂનમના મેળામાં ભક્તિ શક્તિનો સંગમ જોવા મળ્યો. મા અંબાના દર્શનાર્થ જતા પદયાત્રી સેવાની સરવાણી વહી રહી છે. ભારે બફારા અને ગરમી વચ્ચે કેટલાક લોકો ભક્તોને ઠંડા કરે છે. ટ્રેક્ટરમાં અનોખો કુલ્ફી કેમ્પ શરૂ કર્યો. ગરમી વચ્ચે લોકોને કુલ્ફીનું વિતરણ કરી ઠંડક આપવાની સેવા કરી રહ્યા છે. ડીસાના ઢુવા ગામના લોકો વર્ષોથી કુલ્ફી કેમ્પનું આયોજન કરે છે. ટ્રેક્ટરમાં મોટું ફ્રીજ રાખીને ભક્તોને ઠંડા કરવામાં આવે છે. મહેસાણામાં પદયાત્રીઓ માટે વિશ્રામ કેમ્પ ખોલાયો છે. ગરમી વચ્ચે પદયાત્રીઓ સામે સેવા કેમ્પ શરૂ કરાયો. ગરમીથી બચવા ભક્તો લઈ રહ્યા છે સહારો. બફારાના કારણે ગરમીથી પદયાત્રીઓ પરેશાન છે, ત્યારે અંબાજી જતા પદયાત્રીઓ અહીં બપોરે આરામ ફરમાવે છે. સૌથી જૂનો અને આઝાદી પૂર્વે શરૂ થયેલો લાલ દંડા સંઘ આજે અંબાજી ખાતે પહોંચ્યો. 190 વર્ષથી પેઢી દર પેઢી ચાલી આવતું આ સંઘ આજે પણ મોટી આસ્થાને અનેક સંઘવીઓ સાથે અંબાજી પહોંચ્યું હતું. આ સંઘની પરંપરા રહી છે કે માતાજીની ધજા સાથે ધૂપિયું અને ત્રિશુળ અચૂક સાથે લાવવામાં આવે છે. અંબાજીમાં પ્રવેશતા જ આ સંઘ ખોડિયાર માતાના મંદિરે કુમકુમના થાપા લગાવી જે મુખ્ય ગોર મહારાજ હોય છે તેઓ સંઘમાં આવેલા શ્રદ્ધાળુઓને કમરમાં અને છાતીના ભાગે કુમકુમના થાપા લગાવી આશીર્વાદ આપવામાં આવે છે અને ત્યારબાદ આ સંઘ અંબાજી મંદિરમાં જાય છે. આમ તો તમામ પગપાળા સંઘો શક્તિદ્વારથી જતા હોય છે, ત્યારે આ એકમાત્ર સંઘ નંબર 7ના ગેટ પાસેથી પ્રવેશ કરે છે અને મંદિરમાં પહોંચતા મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને જિલ્લા પોલીસ વડા દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઊંઝા ઉમિયાધામ ધજા મહોત્સવમાં ઉમટ્યા લાખો લોકો. 4 દિવસમાં 6,000થી વધુ લોકોએ ચડાવી ધજા. મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરમાં ધજા ઉત્સવ ચાલી રહ્યો છે. 4 દિવસ પૂર્ણ થઈ ગયા છે, હવે 2 દિવસ બાકી છે. ત્યારે છેલ્લા 4 દિવસમાં લાખો ભક્તો માના દર્શન કરવા પહોંચ્યા. અત્યાર સુધીમાં 4 લાખથી વધુ દેશ વિદેશના લોકોએ માના દ્વાર પર માથું ટેક્યું હતું. 4 દિવસમાં મંદિરના શિખર પર 6,000થી વધુ લોકોએ ધજા ચડાવી. ધજા મહોત્સવ દરમિયાન 12,500 કરતા વધુ ધજાઓ ભક્તો દ્વારા ઉમિયાના શિખરે ચડાવવામાં આવી. ધજા મહોત્સવ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ધજા મહોત્સવને લઈ છેલ્લા 2 દિવસથી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પાટીદારો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ઉમિયા માતાજી મંદિરે ધજા મહોત્સવમાં અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુગાન્ડા, કેન્યા સહિતના દેશોમાં વસતા ઉમા ભક્તોએ ધજા ચડાવી હતી. તો ઉમિયા માતાજીના મંદિરની દાનપેટીમાં લોકોએ ખૂબ જ સારું દાન કર્યું છે. ઉમિયા ઊંઝા ખાતે 4 દાનપેટી દાનથી છલકાય છે. દાનપેટી ખાલી કરતા દાનનો ઢગલો થયો, જેમાં 4 ગોલકમાંથી 5 લાખ કરતા વધુ રૂપિયા નીકળ્યા છે. માત્ર 2 દિવસમાં જ ગોલકમાં 5 લાખથી વધુનું દાન આવ્યું હતું. ગોલકમાંથી વિદેશી કરન્સીની નોટો પણ દાનમાં આવી હતી. જામનગરમાં 15,551 લાડુ ગણપતિજીને ધરાવવામાં આવ્યા.
જામનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી ગણપતિ દાદાને લાડુનો પ્રસાદ ધરાવીને અબોલ પશુઓને ખવડાવવામાં આવે છે, ત્યારે જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપાને પ્રિય મોદક 19,500 લાડુ બનાવીને શ્રીજીને ધરાવાયા, જેમાં 15,551 લાડુનો પ્રસાદ ગણપતિ દાદાને અને 4,000 જેટલા લાડુ પશુઓને ખવડાવવામાં આવશે. આ લાડુ મહાઆરતી બાદ પ્રસાદ સ્વરૂપે લોકોને વિતરણ કરાયા. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા સહિત 350 મહિલા અને પુરુષોએ આખી રાત મહેનત કરીને આ લાડુ બનાવ્યા. ગણપતિ બાપાને ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસાદમાં 525 કિલો લોટ, 10 કિલો દેશી ઘી, 30 કિલો તેલ, 250 કિલો ગોળ, 2 કિલો જાયફળ અને 10 કિલો સુકો મેવો સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો. આમ ગણેશ મહોત્સવમાં 19,500 લાડુનો પ્રસાદ બનાવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં